નમસ્તે બાળકો, કેમ છો? મજામાં ને? સરસ. આપણે હમણાં તો ઘણી ગુજરાતી વધારે પડતા આપણા ગણિતના જ વધારે પડતા વિડીયો કર્યા છે, અને ગણિત તો વિષય ગુજરાતી અને ગણિત આ બે વિષય આપણે પૂર્ણ થવા ઉપર આવ્યો છે. હવે આજે આપણે થોડોક અલગ એક વિષય લઈએ, બરાબર છે? જે સામાન્ય જ્ઞાન તમને બધાને બહુ જ ગમે છે. સામાન્ય જ્ઞાન એટલે શું? જે આપણી આજુબાજુમાં બનતી હોય વસ્તુઓ કે જેની જાણકારી આપણે ન હોય એ જાણકારી, એને સામાન્ય જ્ઞાન કહેવાય. જે તમારા રૂટીનમાં રોજ તમને ઉપયોગમાં ધારો આવતું હોય એવી બધી વસ્તુઓ, જેમાં આપણે ગામડામાં રહેતા લોકોને તો ખબર જ હશે, પાલતુ પ્રાણી અને જંગલી પ્રાણી. પાલતુ પ્રાણીની વિશે આપણે જાણી ગયા, તો પાલતુ પ્રાણી આપણે જે ઘર આંગણે બાંધી શકીએ, જેને આપણે અડી પણ શકીએ, જે આપણે નુકસાન ના પહોંચાડે એ બધા પ્રાણીઓને, અથવા દૂધ આપતા પ્રાણીઓ ગાય ભેંસ બકરી આ બધાને પાલતુ પ્રાણી કહેવાય. અને બાકી બધા જંગલી પ્રાણીઓ જે જંગલમાં રહે, જેની પાસે આપણે જઈ ન શકીએ, એ માંસાહારી પ્રાણીઓ, એ બધા વિશે આપણે જાણી ગયા છીએ, બરોબર? હવે એ જ રીતે આપણે પેજ નંબર 98 સુધી પૂર્ણ કર્યું છે. હવે પેજ નંબર આવશે 99. એમાં પણ એમ જ છે, પ્રાણીઓ વિશે જ છે. તો પ્રાણીઓ પણ કયા પ્રાણીઓ? તો કે ભાર ખેંચતા પ્રાણીઓ. ફરતે રાઉન્ડ કરવાનું છે. ભાર ખેંચતા પ્રાણીઓ એટલે જે આપણે વ્યવસાયમાં ઉપયોગ આવે છે, આપણા વ્યવસાયની અંદર આપણે પ્રાણીઓનો ઉપયોગ કરી શકીએ છીએ, એવા પ્રાણીઓમાં પેલું આવે છે આમાં ભાગ છે. તો એ ભાર ઉપાડતો પ્રાણી છે તો કે નહીં. ત્યાર પછી કોણ છે અહીંયા? તો કે ગેંડો. એ પણ નથી. ત્યાર પછી શું છે? તો કે ગધેડું. તો કે હા, ગધેડું છે એની ફરતે રાઉન્ડ કરી દો. ગધેડું છે એ ધોબીને કપડાં ધોવા, જે આપણા બધા ધોબી આવે છે ને, અત્યારે તો અહીંયા એ નથી, પણ ગામડામાં હતા પહેલાં, જ્યારે ગધેડા ઉપર કપડાંની ગાંઠી વાળી અને લોકો ગધેડાને નદી ઉપર નદીએ લઈ જતા, એનો ઘાટ કહેવાય, એ ઘાટ ઉપર લઈ જતા હતા. ગધેડું છે એ પણ ભાર ખમી શકે એવું પ્રાણી છે. ત્યાર પછી ઘોડો. તો હા, એ પણ ભાર ઉપાડી શકે. આપણે ઘોડાગાડીમાં બેસીએ છીએ ને, એ આપણું વજન ઉપાડીને લઈ જાય છે, એ ભાર ખેંચતું પ્રાણી કહેવાય. ત્યાર પછી આવે છે બળદ. હા, બળદ છે એ શું છે? એ આપણે ખેડૂત જે છે એ બધા ખેડૂતોને એ ઉપયોગમાં આવે છે. હળ ખેંચે છે, ગાડામાં જોડવામાં આવે છે, બરોબર? ત્યાર પછી આવ્યું તો કે એની, એટલે ત્રણ પ્રાણી પર ગોળ મીંડું. હવે ત્યાર પછી આવશે નહોર વાળા પ્રાણીઓ. નહોર કોને કહેવાય? તો કે નખ. આપણા નખ મામૂલી હોય છે, જે અમુક પ્રાણીઓ એવા છે જંગલી પ્રાણી જેના નખ આટલા મોટા મોટા હોય, આપણે અડી ગયા ને તો આપણે લોહીછાણ થઈએ, નખથી તો એ લોકો શિકાર કરતા હોય પોતે બીજા પ્રાણીઓને. એમાં પેલો આવે છે ગેંડો, તો એમાં કાંઈ નહીં. ત્યાર પછી આવે છે ચિત્તો. તો કે હા, ચિત્તો નહોર વાળો પ્રાણી છે. એના પંજામાં પગના પંજા હાથના પંજા બેમાં નહોર હોય છે, એનાથી જે પ્રાણી ઉપર અથવા માણસ ઉપર ગમે આપણો શિકાર કરે પેલો એનો પંજો જ મારે. ત્યાર પછી છે ગાય. તો કે એ નહીં, બરોબર? ચિત્તાની બાજુમાં રાય. પછી સિંહ, હા તો એ પણ છે જ. ત્યાર પછી ઘોડો, તો એ નહીં. ત્યાર પછી શું છે? તો કે વાઘ. વાઘનો પંજો તો જોયો જ છે, આટલા આટલા ગોળ ગોળ નખ હોય એના, એને શું કહેવાય? તો કે નહોર. એ બધા નહોર વાળા પ્રાણી છે. તેની પાસે ગાય. હવે આવે છે પ્રાણીઓના માથા તેના શરીર સાથે જોડવાના છે, બરોબર? આ પ્રાણી છે એનું શરીર બતાવ્યું છે, બરાબર? આ ચિત્રમાંથી આપણે એનું ધડ ગોતવાનું છે. તો ક્યાં છે? તો કે આ અહીં સામે જોડ કરી દો. કયું પ્રાણી થઈ જાય છે? તો કે સિંહ. હવે ત્યાર પછી આવે છે આ શરીર કોનું છે? તો બાઘનું. બાઘનું શરીર છે અહીંયા, તો એનું શિર ક્યાં છે? તો કાંઈ નહીં, ચલો એની સાથે જોડી દો. ત્યાર પછી છે ઘોડો, તો ઘોડાને એના ધડ સાથે જોડો. અને ત્યાર પછીનું આવે છે ગેંડો, ગેંડાને ગેંડાની સાથે, બરોબર? આ રીતે એક પેજ નંબર 99 પૂરું થયું. હવે ફેરવો પક્ષીઓ, જે આપણે આજુબાજુમાં અલબલાટ કરતા હોય છે, ઝાડ ઉપર હોય અથવા તો ઘણા એના ઘરે તમારે પક્ષીને પિંજરા પણ રાખેલા છે, રહ્યા છે ને, એમાં આ બધા પ્રાણ પક્ષીઓ હોય છે જેને આપણે પહેલાં આજે જોઈ લઈએ, બરોબર? પેલું છે બતક, મરઘી, કૂકડો, દરજીડો, કબૂતર, કાગડો, ચકલી, પોપટ, સુગરી, હંસ, મોર, કોયલ, ઢેર, ઘુવડ, દેવચકલી, કાબર, બગલો, હોલો, શમળી, ગીધ અને શાહુ. આ બધા પ્રાણીઓ તમે ચિત્રો દ્વારા જોતા જ રહેજો અને નામ બોલતા જ રહેજો. તમે અમુક તો તમારી આજુબાજુમાં હશે જેમાં આ ચકલી છે, કૂકડો છે, કબૂતર છે, પોપટ છે, આ તો તમે બહુ જ જોયા છે. પોપટ તો આપણે સ્કૂલમાં પણ હોય છે, તમે જોયા છે ને ઘણી વાર, કેવા સરસ પોપટી કલરના બેઠા હોય આપણે અહીંયા બાજુ, પોપટ બહુ જ ઝાઝા આવે છે. પછી કબૂતર છે, કોયલ છે, આ બધા તમારા જોયેલા પક્ષી છે, બરોબર? હવે આવે પાછા આવે છે
અભ્યાસ 101 ઉપર એમાં એવું છે પંખીઓના માથાના શરીર સાથે જોડો બરોબર છે તેમાં પેલું આવે છે પોપટ પોપટનું શરીર કયું છે તો કે આ આ એનું માથું ચલો એને એની સાથે જોડો ત્યાર પછી છે કુકડો કે અહીંથી ગોતો દેવું મથું ક્યાં છે અહીં ત્યાર પછી આવે છે કબૂતર અને પછી આવે છે કાગડો આ રીતે જોડાઈ ગયું હવે ત્યાર પછીનું ચિત્ર એમાં મને એમ છે પેલું ચિત્ર માથું કોનું છે તો કે ગીધનું ચલો એને ગીધ સાથે જોડી દો પછીનું કયું છે તો કે બતક બતકને બતક સાથે ત્યાર પછી આવે છે કાબરનું ચિત્ર કાબરને કાબર સાથે અને આવે છે પછી હંસને હંસને હંસ સાથે આ રીતે જોડાઈ ગયું વેરી ગુડ ત્યાર પછી આવે છે જળાશયનું ચિત્ર આ પક્ષીઓની પાસે બોર્મિંગ છે તેની અંદર રાઈટ નિશાન કરવાનું જળાશય એટલે નદી છે કુવા બધા છે એવા જેવા પાણી ના જેવલા છે આપણા ઉપકરણ એની બાજુમાં છે બીએ છે માળા બનાવે છે અને પાણીમાંથી જ એને એનો ખોરાક પણ મળે છે એવા પક્ષીઓ કયા છે તો કે જોવા માંગેલા છે તો પેલું છે હંસ તો એ પાણીમાં જઈએ છે તો કે હા તેની બાજુમાં રાઈટ ત્યાર પછી આવે છે ભૂવર એ હું પાણીમાં જઈએ છે નહીં એ તો ઝાડ ઉપર જ એટલે એની પાસે નહીં ત્યાર પછી આવે છે બતક બગલો હા તો બગલો કોણ પાણીમાં જઈએ છે ત્યાર પછી આવે છે કાગડો તો કે એ નહીં ચકલી તો એ પણ નહીં પછી આવે છે ગીધ અને પછી એમાં પણ નહીં અને પછી આવે છે શું તો કે બતક તો કે હા બતક છે એ પાણીમાં જ તરતું હોય છે તમે તો જોયું પણ હશે જોયું છે ને પાણીમાં બતક કરું તરતું ઝાડ હોય એવું હલે પણ નહીં ત્યાર પછી ઝાડ પર માળો બનાવતા પક્ષીઓ એમાં પણ બાજુમાં લેટ કરવાનું છે મોર તો એમાં નહીં પછી આવશે કાગડો કોયલ અને દરજીઓ સુગ્રીવ આ ત્રણ જ ખાલી ઝાડ પર બનાવતા પક્ષીઓ છે એની ત્રણેયની બાજુમાં રાઈટ નિશાની હવે જમીન પર માળો બનાવતા પક્ષીઓ એમાં આવશે પેલું એમાં ચોકડીની નિશાની કરવા છે પક્ષીઓની પાસે જે જમીન પર માળો બનાવે છે તેવા પક્ષીઓ પેલા આવે છે સહમૃગ ત્યાર પછી આવશે મરઘી અને ત્યાર પછી આવશે ઢેર બરોબર છે બાકી બધા એના એકો એક માળા ઝાડ ઉપર બનાવે છે આ ત્રણની પાસે ચોપડીની નિશાની કરો જેની બાજુમાં ઘોડાઉન છે ને તેમાં તો પાડી શકાય તેવા પક્ષીઓની ફરતે રાઉન એમાં પેલા આવશે કુકડો પોપટ દેવચકલી અને કબૂતર આ ચારે ચારને આપણે ઘરે પિંજરામાં ભણાવેલો હોય છે ને ચકલી ને દેવ ચકલી અને કબૂતર ને હા તમે પાડી શકો તેવા પક્ષીઓ છે ચારેની ફરતે રાઉન્ડ કરી દો હવે આવશે પક્ષીઓને તેના પીછા સાથે જોડો તો પેલું છે મોર મોરના પીછાની સાથે મોરને પોપટને પોપટ સાથે અને કુકડાને કુકડા સાથે બરોબર હવે આ જ રીતે ચકલી કબૂતરને કબૂતર સાથે ઘોડને ઘોડ સાથે અને હંસને હંસ સાથે થઈ ગયું હવે આવે છે નીચે બગલો બગલાને બગલા સાથે અને કોયલને કોયલ સાથે આ પેજ આપણે પેજ નંબર 103 બરોબર છે એ આપણે જે મેં તમને કરાવ્યું છે પણ જો છતાંય નથી હોય તો આ એક પેજ છે તમારે પહેલા તમારી રીતે જોવાનું છે અને હોમવર્કમાં કરવાનું છે મેં ભલે તમને અહીંયા યાદી આપી દીધી થોડું તમને શીખવાડી દીધું બરોબર છે હવે તમારે તમારી જાતે ઘરે કરવાનું છે આ બધા પક્ષીઓ છે જે તમે આજુબાજુમાં રહેતા હો જોવો છો ત્યારે તમે એનું માર્ક કરો એનો કલર કેવો છે એના પીછા કેવા છે આ બધું તમે જોશો એટલે તમને આ આજુબાજુમાંથી તમને તમારું બધું જાણવા મળી જશે બુકમાં પછી તમે જોશો એટલે તમને ખબર પડી જશે હા બોપર એનો કલર કેવો છે તો કે લીલો તમે જોયેલું જ છે આપણે ઘણી વાર સકરબાગમાં પણ ગયા છીએ ખબર છે ને કેટલા બધા પક્ષીઓ જોવા મળે છે એ તમારે યાદ રાખવાનું એનું નામ શું છે એનો કલર કેવો છે એના પીછા કેવા છે ક્યાં પક્ષી ઉપર કલગી હોય છે આ બધું તમે જોવો એટલે આ બધું શું કહેવાય તો કે આ સામાન્ય જ્ઞાન હવે સામાન્ય જ્ઞાનમાં આપણે પાછા આવશે તો હજી અહીંયા જેના જીવ જંતુઓ છે આપણે છે એના વિશે જ હવે આપણે પાઠ કરવાનું બાકી હોય છે અહીંયા સુધી આપણું બધું પૂર્ણ થઈ ગયું છે અને તમારે પણ પૂર્ણ કરવાનું છે નમસ્તે આવજો